નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેમ્સ એકેડમી ચેનલ માલપેસ્ટ ઠુંબર વતી આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર પ્રકરણ ચાર ગતિમાન વિદ્યુત બારો અને ચુંબકત્વ ટૉપિક છે આજનો આપણો વિડીયોનો ચાર પોઈન્ટ નવ બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતા બળનું સમીકરણ મેળવો બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર પણ કહી શકાય વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતા બળનું સમીકરણ મેળવો સિમ્પલ આકૃતિનું વર્ણન એ હું લખીશ નહીં તમે સમજશો અને તમે લખશો એવી હું આશા રાખીશ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાથી ડી અંતરે રહેલા બે લાંબા સમાંતર એ અને બી વાહકો દર્શાવેલા છે જેમાંથી વહેતા પ્રવાહો અનુક્રમે આઈ એ અને આઈ બી છે ફરી વખત આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાથી ડી અંતરે રહેલા બે લાંબા સમાંતર વાહકો એ અને બી કે જેમનામાંથી વહેતા અનુક્રમે પ્રવાહ આઈ એ અને આઈ બી છે એ વાહક દ્વારા બી વાહક પર શું કીધું મેં તમને વાહક એ વડે અથવા એ દ્વારા વાહક બી બિંદુએ સમાન ચુંબકીય ક્ષેત્ર એ દ્વારા બી ઉપરના બધા દરેક બિંદુએ સદીશ એ ઉત્પન્ન કરે છે અથવા થાય છે આ એ દ્વારા આના બધા જ કણ ઉપર લાગતું ચુંબકીય ક્ષેત્ર બી એ સદીશ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મારે બી એ શોધવું હોય તો શું મળે તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે ક્ષેત્રની દિશા નીચે તરફ મળે મને કઈ રીતે મળશે નીચે તરફ અને એનું મૂલ્ય કેટલું હશે તો તમે ભણી ગયા છો મ્યુ ઝીરો પહેલા તારમાંથી પ્રવાહ વહે છે એટલે એને આઈ એ કહેવાય અને ટુ પાય અને અંતર કેટલું છે બે વચ્ચેનું ડી સમીકરણ નંબર એક સિમ્પલ લોજિક છે વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ છે નહીં ચલો આગળ વધીશું ત્યારબાદ આ બી છે ચુંબકીય ક્ષેત્રના કારણે આઈ બી આ આઈબી ધરાવતો સુવાહક એની દિશામાં એ છે એની દિશામાં શું લાગશે બળ અનુભવે છે લખીશું ને સદેશ બી એ ના કારણે ચુંબકીય ક્ષેત્રના કારણે વિદ્યુત પ્રવાહ આઈબી ધરાવતો અથવા આઈબી તરફ એવું પણ કહી શકાય આઈબી ધરાવતો સુવાહક એની દિશામાં ચુંબકીય બળ એપ સદિશ બીએ અનુભવે છે અહીંથી આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું તો આના આમાંથી પ્રવાહ આઈ બી પસાર કરો તો એના કારણે શું થાય કે એ તરફ એક બળ ઉત્પન્ન થાય જેને આપણે કહીએ છીએ એપ સદિશ બી એ કહીએ છીએ શું કહીએ છીએ એપ સદિશ બી એપ સદિશ બી એ શોધવા માટે શું લખશો તમે ભણી ગયા છો બિલ બિલ એટલે બી એ આર્યું આપણી પાસે પછી એમાંથી વહેતો પ્રવાહ આઈ બી આમાંથી પોતાનામાંથી વહેતો પ્રવાહ આઈબી એ લેવાનો અહીં ટુ એની લંબાઈ એલ બિલ બી આઈ એલ આપણે અહીંયા ભણી ગયા છે યાદ કરો આમાં આપણે બી એની કિંમત મૂકી દઈશું ઉપર છે એ પ્રમાણે આમાં મૂકવાની છે તો એફ બી એ બરાબર આ કિંમત અહીંયા મૂકવાની એટલે મ્યુ ઝીરો આઈ એ આઈ બી એલ અપોન ટુ પાઇડી સમીકરણ નંબર બે આ મને પહેલાં તાર વડે બીજા તાર ઉપર ચુંબકીય ક્ષેત્રની અસર થાય તો બીજા વડે પહેલા ઉપર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મળી ગયું છે ઓકે ચલો આગળ વધીશું આનથી ઉલટું કરીશું હવે કે ભાઈ બીના કારણે બી સળિયાના કારણે એ જે તાર છે સળિયો છે પર લાગતું બળ શું થાય તો તમને ખબર પડી ગઈ હશે ભાઈ કે આના કરતાં વિરુદ્ધ દિશામાં હશે કઈ દિશામાં હશે વિરુદ્ધ તરફ એટલે આપણે કહી શકીએ કે એ વિભાગ ના ખંડ પર બી વડે લાગતું બળ એપ સદીશ એ બી જેટલું પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે એટલે શું કહેવા માંગે છે કે આ સળિયા દ્વારા લાગતું બળ અને બી વડે બી પહેલાં એની વાત કરી હતી કે એ વડે બી પર ચુંબકીય ક્ષેત્રના કારણે જે બળ ઉત્પન્ન થાય છે બીથી એ તરફ થાય પણ હવે બીના કારણે એ ઉપર ઉત્પન્ન થાય તો અહીંયા જ આપણને મળશે આ રીતે આની જેમ દિશા અને બળ આ તરફ મળશે તો એ બળ શું હશે તો એ સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશાનું જોવા મળે છે કેવું જોવા મળે છે એટલે આવી રીતે લખી શકાય માટે એપ સદીશ બી એ બરાબર માઇનસ એપ સદીશ એ બી પરસ્પર વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ દિશામાં જોવા મળે છે માટે આને કહેવાય ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થાય છે ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન થાય છે કોનું પાલન થાય છે ત્રીજા નિયમ એક જ દિશામાં વેતા પ્રવાહ એકબીજાને આકર્ષે અહીંયા યાદ રાખજો કે આ બે સળિયામાંથી વહેતા પ્રવાહ બંને સળિયા છે બંનેમાં એક જ દિશામાં પ્રવાહ વહે એટલે કહી શકીએ કે એક જ દિશામાં વહેતા વિદ્યુત પ્રવાહો વિદ્યુત પ્રવાહો એકબીજાને એકબીજાને આકર્ષે છે શું છે ભાઈ આકર્ષે છે જ્યારે વિરુદ્ધ દિશામાં જ્યારે વિરુદ્ધ દિશામાં વહેતા વિદ્યુત પ્રવાહો વહેતા વિદ્યુત પ્રવાહો એકબીજાને એકબીજાને અપા કરશે છે અપાકર્ષે છે યાદ રાખવાનું આમ પણ કહી શકાય કે સમાંતર વિદ્યુત પ્રવાહો સમાંતર વિદ્યુત પ્રવાહો આકર્ષી એક જ દિશામાં એટલે આકર્ષી હોય અને પ્રતિ સમાંતર એટલે એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય પ્રતિ સમાંતર પ્રવાહો અપાકર્ષી અપાકર્ષી હોય છે ખાસ નોંધ લેવાની છે ઓકે ત્યારબાદ આમાં આપણે આગળ ભણીશું આપણે આ બે સુવાહક તાર બે સુવાહક તાર ની એકમ લંબાઈ ડીટ મારે તો જોઈએ એકમ લંબાઈ ડીટ લાગતા બળનું સમીકરણ લખવું છે બળનું સમીકરણ લખવું છે તો આની અંદર પણ આપણે એવું કહી શકીએ કે પહેલો જે વિભાગ હતો આપણો કે પહેલું સમીકરણ જે મળ્યું હતું કે તાર એ અને બીના કારણે એકમ લંબાઈ ડીટ શોધવું હોય બીના કારણે લાગતું બળ પહેલાં તો આપણે સિમ્પલ લઈશું તો આપણે ભણી ગયા એ જ પ્રમાણે એફ બી એ આગળ મેં લીધું છે શું હતું સૂત્ર મ્યુ ઝીરો આઈ એ આઈ એલ અપોન ટુ પાઇડી સમીકરણ નંબર ત્રણ હવે એકમ લંબાઈ આને કરવું હોય તો એલ વડે ડિવાઈડ કરવાના એટલે એકમ લંબાઈ ડીઠ લાગતું બળનું સમીકરણ તો એફ બી એને એલ વડે ડિવાઈડ કરી છે એટલે એને સ્મોલ એફ કહી દઉં ઉપરની કિંમતો મૂકી દો મ્યુ આઈ એ આઈ એલ અપોન ટુ એલ 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 ઉડી ગયા મ્યુ ઝીરો આઈ એ અપોન ટુ સમીકરણ નંબર ચાર આના ઉપરથી મારે વન એમ્પિયરની વ્યાખ્યા લખવી છે કોની વ્યાખ્યા લખવી છે એમ્પિયરની વ્યાખ્યા તો સમીકરણમાં આપણે આઈ બરાબર આઈ બરાબર વન એમ્પિયર ડી બરાબર વન મીટર મૂકીએ અને મ્યુ ઝીરો બરાબર ફોર પાય ગુણ્યા દસની માઇનસ સાત ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર મૂકવામાં આવે કોની અંદર મૂકીશું તો સમીકરણની અંદર આની અંદર મૂકી દો ચલો એફ બી એ બરાબર ફોર પાય ગુણ્યા દસની સાત ગુણ્યા એક ગુણ્યા એક અપોન ટુ પાય ગુણ્યા એક પાય પાય ગયા બે દુને ચાર કેટલા વધ્યા બે ગુણ્યા દસની માઇનસ સાત ન્યૂટન એટલું બળ મળ્યું આના ઉપરથી વ્યાખ્યા આવે એમ્પિયરની શું છે જરા એમ્પિયરની વ્યાખ્યા એ સમજી લઈએ કે બે ખૂબ જ લાંબા બે ખૂબ લાંબા સુરેખ અવગણ્ય આડચ્છેદ ધરાવતા અવગણ્ય એટલા આડછેદ ખૂબ જ નાનો હોય તેવા શૂન્ય અવકાશમાં એકબીજાથી વન મીટર આ ડી તમે શું લીધું વન મીટર અંતરે મૂકેલા તારમાંથી જે સમાન વિદ્યુત પ્રવાહ બંને વાહકોના એકમ લંબાઈ ડેટ લાગતું બળ બે ગુણ્યા દસની માઇનસ સાત ન્યૂટન હોય તો તેમાં તારમાંથી વહેતો પ્રવાહ દરેક તારમાંથી વહેતો પ્રવાહ વન એમ્પિયર છે તેમ કહેવાય આ ખાસ નોંધ લેવાની છે વિદ્યાર્થી મિત્રો ફરથી સમજાવું છું કે આ બે તાર છે એટલે બે તાર કેવા છે તો કે ભાઈ લાંબા સુરેખ અવગણી શકાય તેવા અવગણીય આડછેદ ધરાવતા શૂન્ય અવકાશમાં એક બીજાથી કેટલા મૂકવાના છે વન મીટર અંતરે મૂકેલા તારમાંથી જે સમાન પ્રવાહ માટે બેના પ્રવાહ સરખા હોય સમાન પ્રવાહ માટે બંને વાહકોના એકમ લંબાઈની ટાંટાની સંખ્યા બે ગુણ્યા દસની માઇનસ સાત ન્યૂટન હોય તો બંને તારમાંથી અથવા તો દરેક તારમાંથી વહેતો પ્રવાહ વન એમ્પિયર છે તેમ કહેવાય શું કહેવાય વન એમ્પિયર છે તેમ કહેવાય વિદ્યુત પ્રવાહ તુલના નામના સાધનના ઉપયોગથી યાંત્રિક બળ મપાય છે આ બળ કઈ રીતે મપાય તો વિદ્યુત પ્રવાહ તુલના વિદ્યુત પ્રવાહ તુલા નામના સાધનના ઉપયોગી અથવા ઉપયોગથી આ યાંત્રિક બળ મપાઈ છે આ ખાસ નોંધ લેવાની બીજું અહીંયા આપણે લેવું છે વિદ્યુતભારનો એસઆઈ એકમ કુલમને એમ્પિયરના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવો છે શું કહી શકાય વિદ્યુતભાર આપણે એક વાત કરીએ આની અંદર આવે છે ટોપિક તો સમજી લઈએ વિદ્યુત ભારનો એસઆઈ એકમ શું છે તમે બધા ભણી ગયા છો વિદ્યાર્થી મિત્રો કુલમ છે મારે એમાં કહેવાની જરૂર નથી હવે આને એમ્પિયરના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવાની કહી છે એમ્પિયર ના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવું કોના સંદર્ભમાં એમ્પિયરના સંદર્ભમાં તો એમ કહે છે કે જ્યારે જ્યારે સુવાહકમાંથી માંથી વન એમ્પિયર જેટલો સ્થિર સ્થિર એટલે અચળ પ્રવાહ વિદ્યુત પ્રવાહ સ્થિર અચળ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે કરવામાં આવે છે ત્યારે તેના આડછેદમાંથી એક સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભાર વિદ્યુતભાર એક કુલમ એક કુલમ જેટલો હોય છે સમજી લઈએ જ્યારે સુવાહકમાંથી એક એમ્પિયર જેટલો સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના આડછેદમાંથી એક સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભરવા વિદ્યુત ભાર એક કુલમ હોય છે તેમ કહેવાય કોઈ પણ તાર હોય ને સુવાહક એમાંથી તમારે એક એમ્પિયરનો પ્રવાહ સ્થિર પસાર કરવાનો તો વે તો તો જથ્થો કેટલો તો કે ભાઈ વન કુલમ જેટલો હોય છે તો આ હતું આપણું ચાર પોઈન્ટ નવ સમાંતર તારમાંથી બે સમાંતર વિદ્યુત પ્રવાહ તાર વચ્ચે લાગતા બળનું સમીકરણ આપણને અહીંયા મળી ચૂક્યું છે આ એનું સમીકરણ છે આપણે યાદ રાખવાનું મ્યુ ઝીરો આઈ આઈ વન આઈ ટુ ઘણા લોકો અહીંયા આઈ વન આઈ ટુ ટુ પાય વાય અથવા એક્સ ગમે તે લખે છે તો પણ ચાલે છે ઓકે આના પછીના વિડીયોમાં આપણે વિદ્યુત પ્રવાહ દસ ચાર પોઈન્ટ દસ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક અને ચુંબકીય ડાયપોલ વિશેનો અભ્યાસ કરવાનો છે એના પછીના ટોપિકમાં આપણે અભ્યાસ